दाहोद જિલ્લાના ચાલોદ તાલુકાની ઠુઠી કંકાસિયાની અનાસ નદી પર અસ્થિ વિસર્જન સમયે ઓચિંતું પૂર આવી જતા છ આદિવાસી ભાઈઓ છ છ કલાક સુધી નદીના ધસમસતા પૂરમાં ફસાઈને જીવન મરણના જંગ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા સમયસર બચાવ કામગીરી ન થતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે છ આદિવાસી ભાઈઓ પૂરમાં તણાઈ જવાથી મોતને પેટેલ છે. તે માટે તેઓને સાચી શ્રદ્ધાંજલિની સાથે તેમના પરિવારને ન્યાય મળે તે માટે જવાબદાર તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ચાલોદ તાલુકો સ્વયંભૂ જળબે સલાક બંધ જોવા મળ્યો હતો. રિપોર્ટર અજય સાંસી. તારીખ 22 ઓગસ્ટના રોજ ચાલોદ તાલુકાના ઠુઠી કંકાસિયા ગામે અસ્થિ વિસર્જન સમયે અનાસ નદીમાં ઉપરવાસમાંથી ઓચિંતાનું પૂર આવી જતાં અમારા છ આદિવાસી ભાઈઓ પાણીના પૂરમાં ફસાઈ ગયેલ હતા. જેમાં સ્થાનિકો અને તલાટી દ્વારા જે જવાબદાર ઝાલોદનું તંત્ર છે એને જાણ કરવા છતાં 6-6 કલાક સુધી તંત્રની કોઈ મદદ ન મળતા અમારા જે છ આદિવાસીઓ છે તેઓ છલક 6-6 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આ ઘસમસ્તાપુરમાં તણાઈ ગયેલ હતા. જે બાબતે તંત્રની બેદરકારીના કારણે અમારા જે માણસો મોતને ભેટ્યા એમાંથી 5 માણસોની અમને લાશ મળેલ છે અને વસ્તી ગામના જે કાળુભાઈ બાબોર છે તેમની આજ સુધી અમને લાશનો કોઈ પત્તો મળેલ નથી. જે જવાબદાર તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે અમારા ગરીબ આદિવાસીઓ તણાયા છે એમના પરિવારને એક સારી સહાય મળે તે માટે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ હતું અને એમાં અમે ચીમકી ઉચ્ચારેલ હતી કે 31 સુધી જે જવાબદાર તંત્ર છે એમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં ના આવે તો 1 સપ્ટેમ્બરના રોજ અમે આ ઝાલોદ તાલુકા વિસ્તાર આખામાં સ્વયંભૂ જળબે સલાક બંધ રાખવાનું એલાન કરીએ છીએ. જેથી આજ રોજ જે ઝાલોદ આખા વિસ્તારમાં જે અહીંના દુકાનદારો છે ધંધાદારીઓ છે તે લોકોએ અમારા જે આદિવાસી ભાઈઓ તણાઈ ગયા એમની એક સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે સ્વયંભૂ જળબે સલાક બંધ રાખી અમારા આદિવાસીઓને ન્યાય મળે તે માટે અમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે. એ બદલ ઝાલોદ તાલુકા વિસ્તારના આખા વિસ્તારમાં આવતા તમામ ધંધાદારીઓ અને દુકાનદારોનો ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે સરકારને અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આજે બંધ રાખવા છતાં જો સરકાર જવાબદાર તંત્ર સામે કોઈ કડક પગલાં નહીં લે તો આવનાર સમયમાં જે અમારા મરણ જનેલ જે 6 પરિવારો છે એમની સાથે રાખી અમે જ્યાં સુધી ન્યાય મળે ના મળે ત્યાં સુધી અમે ભૂખ હડતાલનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. માટે સરકારશ્રી જવાબદાર તંત્ર સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી ખાસ વિનંતી છે. તમારું નામ? મુકેશભાઈ ડાંગી, પ્રમુખ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ. જે અનાજ નદીમાં બનાવ બન્યો એમાં અમારા ભાઈ વસ્તી ગામના જે તણાઈ ગયા એમની લાશ આજ સુધી મળતી નથી. એ લાશને ખોળવા માટે કે એની તપાસ કરવા માટે કંઈક સરકાર આજથી આયોજન કરે નહીં કરે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું. અને સરકાર અમારા જે ભાઈ ગુજરી ગયા અને વહી ગયા છે પાણીમાં એમની માટે કંઈક સહાયરૂપ કંઈક મદદ કરે એવી અમે માંગ કરી રહ્યા છીએ. અને જે અમારા 6 માણસો ગયા એમાંથી 1 માણસ અમારો ગામનો જે છે વસ્તી ગામનો એ કાળુભાઈ સુપળભાઈ બાબોર આજ સુધી હજી લાપતા છે એને ખોલીને અમને આપે એ અમે માંગ કરી રહ્યા છે. તમારું નામ? મારું નામ દીપસિંહભાઈ સમજીભાઈ દેવદા.